જૂનાગઢ માણાવદર ભાજપના ધારાસભ્યો બગડ્યા, કામગીરીને લઈને અધિકારીઓ લીધા ઉધડા. જૂનાગઢ માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા ધારાસભ્ય બનેલ અરવિંદ લાડાડીનો અધિકારીના ગુંદડા લેતા હોય તેવો વિડીયો વાયરલ થવા પામ્યો છે. માણાવદર નગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલો ઉઠતા ધારાસભ્ય અરવિંદ લાડાડી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. ધારાસભ્ય જમીન પર બેસ્યા અને ચીફ ઓફિસરને પણ પોતાની પાસે જમીન પર બેસાડીને સવાલોનો મારો ચાલુ કર્યો હતો. માણાવદર નગર પાલિકામાં ભંગાર અને પસ્તી વેચવાનું પણ કૌભાંડ થયું હોવાનો ધારાસભ્યે આક્ષેપ કર્યો છે. અરવિંદભાઈ લાડાણી માણાવદર ધારાસભ્ય. આજ રોજ 14 તારીખે અગાઉના મોબાઈલના મેસેજથી જાણ કર્યા મુજબ માણાવદર શહેર માટે પ્રી મોન્સૂન કામગીરીની ચર્ચા કરવા માટે નગરપાલિકાનો તમામ સ્ટાફ તથા વહીવટદારશ્રીને મેસેજથી જાણ કર્યા મુજબ બપોરે 12 વાગે માણાવદરની મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં લોકોના પ્રશ્નો સાંભળવા માટેનો જે એક લોકદરબાર યોજેલ, એમાં ખાસ માણાવદર શહેરની અંદર જે ગટરો આવેલી છે એની કોઈ પણ જાતની ક્યાંય સફાઈની કામગીરી કરેલ નથી. આવા અનેક પ્રશ્નો માણાવદરના તમામ પ્રજાએ રજૂ કરેલ. આ સિવાય આ ગટર જ્યાં જ્યાં ક્યાંય સાફ કરેલ હોય અથવા 6-6 મહિનાના ઢગલા પણ પડેલ છે, જે પણ દૂર કરેલ નથી. આ માણાવદર શહેરની અંદર પાણીના જે હોકડા નીકળે છે એમાં ગાંડા બાવળ એટલા બધા ઉગી ગયેલ છે કે એની પણ કામગીરી કરેલ નથી. જ્યારે વહીવટદારશ્રીને આ અંગે પૂછતા ચીફ ઓફિસરને પૂછ્યું, તેને જણાવ્યું કે ભાઈ ચૂંટણીની આચારસંહિતાના મુદ્દાને હિસાબે અમે આ કામગીરી વહેલી ચાલુ કરી શકતા નથી. ખરેખર આમાં આચારસંહિતા જે લાગુ જ પડી નથી. આ ચીફ ઓફિસરશ્રીએ ખોટો જવાબ આપેલ છે. અને અમારી આજના લોકદરબારમાં માણાવદરના મામલતદાર જે નગરપાલિકાના વહીવટદાર છે તે પણ આજે રિયલ નથી. આ પણ એક આયા ખૂબ મોટો ભ્રષ્ટાચારનો જેની ઉપર આક્ષેપ છે. એવા અમારા મામલતદાર શ્રી માણાવદરનો વહીવટદાર છે, અગાઉ પણ આને જ્યારે અગાઉના ચીફ ઓફિસર હતા તેમને માણાવદરની નગરપાલિકાનો જે ભંગાર વેચેલ છે એમાં લોકમુખે એવી ચર્ચા થાય છે કે આ વહીવટદારશ્રીએ પણ આમાંથી એક ટ્રેક્ટર લઈ લીધેલ છે અને પોતાની વાડીએ આપેલ છે, એવી માણાવદરની જનતા ચર્ચાના ચગડોળે વાતો કરે છે. આ બાબત શું છે આની તપાસ પણ મેં માગેલ છે, હજી સુધી તપાસ થયેલ નથી. ફરીથી અમે તપાસ માગશું. માણાવદર નગરપાલિકાના ભંગારમાં જે મોટો ભ્રષ્ટાચાર થયો એમાં જે તે સામેલ અધિકારી હોય છે એની સામે સંપૂર્ણ પગલાં પણ સરકારમાંથી લેવડાવશું. હાલ આ પ્રી મોન્સૂન કામગીરી બાબતે ચીફ ઓફિસરે અમને 24 તારીખની મુદત આપી, 24 તારીખ એની, 25 તારીખ અમારી, 24 તારીખ સુધીમાં કામગીરી નહીં કરે તો માણાવદરની પ્રજાને સાથે રાખી અને અમે 25 તારીખે કોઈ પણ પ્રકારનું આંદોલન કરશું એની અમે જાહેર જનતાને જાણ કરીએ.